અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકા ખાતે આશરે 100 જેટલા સફાઈ કામદારો રજૂઆત કરવા માટે દોડી ગયા હતા. સફાઈ કામદારો છેલ્લા 5 માસથી પગાર વિહોણા રહેતા સફાઈની હાલત પણ કફોડી બની છે. પગાર નહીં મળતા નગરપાલિકાએ હાય હાયના નારા તેઓએ લગાવ્યા હતા અને બગસરા નગરપાલિકા હાલ ભાજપ શાસિત છે. પગાર વિહોણા સફાઈ કામદારોએ નગરપાલિકાના સત્તાધીશોને ઉધડા લીધા હતા અને સફાઈ કામદારોએ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. બગસરા નગરપાલિકાના સફાઈ કામદારો અને કાયમી કર્મચારીના પગાર 4 મહિનાના બાકી છે. આ ચાલુ 1 મહિનો 5મો મહિનો છે એટલે કુલ 4 પગાર બાકી છે. અને બગસરા નગરપાલિકાની આવકના સ્ત્રોત વગરની નગરપાલિકા છે અને ગ્રાન્ટ આધારિત નગરપાલિકા છે. ઓક્ટોય ગ્રાન્ટમાં જે પૈસા આવે, માનો કે દર મહિને પગાર 36 લાખ રૂપિયા પગાર થાય છે અને 17 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવે છે. બીજા જે વસૂલાતના પૈસા આવે એ આપણે પગારમાં જ વાપરીએ છીએ અને દર મહિને પગાર એ રીતે થતા રેગ્યુલર. પણ ગ્રાન્ટ વહેલા મોડી આવવાના કારણે, સ્વભંડોળમાં વસૂલાત ઓછી થવાના કારણે પગાર થોડાક 2-3 ચડી ગયા છે. એ ચડત પગાર અમે કરવા તૈયાર જ છીએ. ગ્રાન્ટનો હુકમે આવી ગયો છે પણ પૈસા કોઈ કારણોસર સરકારમાંથી હજી જમા થયા નથી. એટલે આજરોજ બગસરા નગરપાલિકાના તમામ સફાઈ કામદારો, એનું પ્રતિનિધિમંડળ સહિત બગસરા નગરપાલિકાએ આવ્યા હતા, રજૂઆત કરી લોકોએ અને એના રજૂઆતને અન્વયે અમે એને આશ્વાસન રૂપે 3 પગાર અત્યારે કરી આપીએ. બાકી એનો 1 જ પગાર એ છે એટલે 3 પગાર અમે કરવા તૈયાર છીએ. જો એ લોકો પગાર લઈને અને શાંતિથી પગાર લઈને અને કામે ચડી જાય તો અમારે હજી કોઈ ઉપવાસ બુપવાસનું એનું કાંઈ આયોજન છે નહીં. અમે 3 પગાર 100% એને કરી દેશો એમ જોતા હોય. હું અમારા સફાઈ કામદારના 5 મહિનાના પગાર પેન્ડિંગ હોય, બાકી હોય, એ 8મી તારીખમાં ચૂકવવાના આવ્યા નથી. એ પ્રશ્નોને લઈને અમે આજ નગરપાલિકાને રજૂઆત કરવા આવ્યા હતા. પણ નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપે છે. તો ચોક્કસ માહિતી અમને આપતા નથી કે આજ આપશું કે કાલ આપશું. એ હજી કે હિસાબ જોઈ લેવું, આમ કરશું તેમ કરશું, હજી પગારનું કોઈ નક્કી છે નહીં. આની પહેલાં અમે 3 દિવસ પહેલાં રજૂઆત કરવા આવ્યા હતા તો એ કે અમે 2-3 દિવસમાં કરી દઉં, પણ 2-3 દિવસ પછી અમે પાછી ઉઘરાણી કરવા આવ્યા તો 2-3 દિવસ પછી એ નહીં જવાબ, નહીં નહીં જવાબ. સફાઈ કર્મચારીઓ, હું દિનેશ અડિયલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે મને ફોન કરી એને બોલાવવામાં આવેલો કે ભાઈ 5 મહિનાથી અમારો પગાર નથી થતો, તો દિનેશભાઈ આપ મધ્યસ્થી થાવ. અમે એવું ચેમ્બર વતી હું વચન દઉં છું કે જ્યાં પણ અમારી જરૂરિયાત પડશે ત્યાં અમે તમામ વેપારી સફાઈ કર્મચારીઓની સાથે છીએ. આ સફાઈ કર્મચારીઓને જો ન આવતો હોય તો એમનું ઘરનું ભરણ પોષણ, બાળકોની ફી કેમ ચૂકવવી, હોસ્પિટલને જ્યારે પણ જવાનો વારો આવે ત્યારે એમની વારે કોણ આવે. છતાં બગસરા નગરપાલિકાએ અમે આવેલા ત્યારે પ્રમુખશ્રીની ગેરહાજરી હતી, તેમના પતિશ્રી